નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. કેમ છો? એકદમ મજામાં. તો ચાલો શરૂઆત કરવા જઈએ છીએ ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિનો નીટ સ્પેશિયલ 3 લેક્ચર. નોર્મન બોરલોગે હરિયાળી ક્રાંતિના પિતા કહેવાય છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું તો શું કામ, જેણે આપેલામાંથી શેની નવી જાત શોધી? તો મેક્સિકોની અંદર રહે કહુની જાતિને શોધેલી. યાદ રાખજો, કેમ? મેક્સિકોની અંદર એમણે વીટ રિસર્ચ લેબની અંદર ઘઉંની જાતિને શોધેલી, અને એના કારણે આખા વિશ્વમાં હરિયાળી ક્રાંતિ આવેલી. રાઈટ, અર્ધવામન ઘઉંની જાતને શોધેલી. જીવગણ સંવર્ધનમાં પ્રારંભિક તબક્કામાં સોર્બિટોલ અને મેનિટોલ તરીકે ઉપયોગ આપવામાં આવે છે. શું કામ? એને લેવામાં કાર્બનના સ્ત્રોત તરીકે, ઉર્જાના સ્ત્રોત તરીકે. કોષ દિવાલને દૂર કર્યા પછી કોષોને જીવંત રાખવા નહીં, પરંતુ આશ્રુતિ જે ઓસ્મોસિસની પ્રક્રિયા થાય એને સ્ટેબિલાઇઝ કરવા માટે સોર્બિટોલ અને મેનિટોલ વપરાય છે. 43. વનસ્પતિના કયા ભાગમાં સૂત્રકૃમિ ચેપ લગાડે છે? નિમેટેડનો ચેપ ફરજિયાત વનસ્પતિના મૂળ રિજિયનમાં લાગે. યાદ રાખજો, બાયોટેકનોલોજીમાં પણ આ જ પોઈન્ટ આવશે. 44મો સવાલ, ખેડૂતો દ્વારા પાક ફેરબદલીનો ઉપયોગ ખાલી જગ્યા વધારવા માટે કરવામાં આવે છે. તો યાદ રાખવાનું, પાક ફેરબદલીથી સૌથી મોટી અસર ભૂમિ પર પડે અને એની ફળદ્રુપતામાં પડે છે. 45મો સવાલ, વાનસ્પતિક સંવર્ધન કાર્યક્રમોમાં કોઈ પાકમાં જોવા મળતા બધા જ જનીનોમાં વિવિધ વૈકલ્પિક કારકોના બધી જ વનસ્પતિ બીજના સંગ્રહણ કરવામાં આવે, એટલે અહીંયા હું લખી દઉં મેન્જીફેરા ઇન્ડિકા, એનો મતલબ કોની વાત કરું છું? હું કેરીની. હવે દુનિયાની અંદર જેટલી પણ કેરીની જાત છે, સપોઝ સમજી લો 1000 કેરીની જાતો છે, તો આ 1000 કેરીની અંદર જોવા મળતા બદલાવ એ કોના કારણે હોય? એની અંદર રહેલી જનીન વિવિધતાના કારણે હોય. આ બધા જ જનીનને હું ભેગા કરીને એનો સરવાળો કરું તો એને શું કહેવાય? આવો સવાલ છે. તો એને કહેવાશે જનનરસનું સંગ્રહણ. શું કહેવાય? જનનરસનું સંગ્રહણ. આંતરજાતીય સંકરણમાં કોની વચ્ચે સમાગમ કરાવવામાં આવે? જુદી જુદી જાતોના શ્રેષ્ઠ નર અને માદા વચ્ચે નહીં, તો આપણે એને આંતરજાતીય પર સંકરણ કહીએ. ગાઢ સંકલિત સદીઓ છે 4-6 પેઢી સુધી, તો એને અંતઃ સંકરણ કહેવાય, અને પર સંવર્ધક કે સંકરણ. સામાન્ય પૂર્વજો વિના એક જ જાતના પ્રાણીઓ વચ્ચે નહીં, આપણને તો બે અલગ સંબંધિત જાતિઓ વચ્ચે, બે અલગ જાતિઓ પણ જેના પૂર્વજો અમુક વર્ષો કે લાખો વર્ષો પહેલાં એક હશે એવી સંબંધિત જાતિઓ વચ્ચે આપણે આંતરજાતીય સંકરણ કરાવીએ છીએ. ઉદાહરણ તરીકે કોણ? તો કે નર ગધેડો નું સંકરણ કોની સાથે? માદા ઘોડાની સાથે, અને એના કારણે આપણે કોને બનાવ્યું? ખચ્ચરને બનાવ્યું. ક્લિયર છે? પરાગાશય સંવર્ધનમાં એક કીય એન્ડ્રોજેનિક કોના દ્વારા ઉત્પન્ન થાય છે? હવે જો અહીંયા લખ્યું છે એક કીય એટલે એન એન્ડ્રોજેનિક, અને સંવર્ધન કોનું? પરાગાશયનું. તો જ્યારે આપણે લેબની અંદર પરાગરજને ડેવલપ કરીએ ત્યારે સૌથી પહેલાં કોને લઈએ? તરુણ પરાગરજને, અને આ તરુણ પરાગરજ છે એ ડેવલપ થઈને કેમાં પુખ્ત પરાગરજ બને, અને એના માટે જવાબદાર કોણ? તો કે એક કીય એન્ડ્રોજેનિક. યાદ રાખજો. ક્લિયર? ખાલી જગ્યા દ્વારા સંપૂર્ણ ક્ષમતા આપવામાં આવી. ક્વેશ્ચન ડાયરેક્ટલી ન પૂછાય, પણ આ વૈજ્ઞાનિકનું નામ છે હેબરલેન્ડ. દ્વારા સંપૂર્ણ ક્ષમતા એટલે કે ટોટી પોટેન્સીને કહેવાય ને કે ટર્મ એટલે કે વ્યાખ્યાને ઉલ્લેખિત કરવામાં આવી હતી. 49. વિકૃતિના અભ્યાસ માટે દ્વિકીય વનસ્પતિ કરતાં એકકીય વનસ્પતિને પસંદ કરવામાં આવે છે. શું કામ? દ્વિકીય વનસ્પતિ હોય મારી પાસે તો કદાચ બની શકે એક લક્ષણ પ્રભાવી અને એક લક્ષણ પ્રચ્છન્ન, અથવા તો એક લક્ષણ પ્રભાવી બીજું લક્ષણ પ્રભાવી, અથવા બની શકે બંને લક્ષણ પ્રચ્છન્ન હોય, અને એના કારણે મારે આની સ્ટડીમાં વધારે ડિટેલ આપવી પડે અથવા તો ડિટેલ સ્ટડી કરવી પડે. જો એક કીય લક્ષણ હોય તો આપણી પાસે બે જ ઓપ્શન રહે, કાં તો એ પ્રભાવી અને કાં તો એ પ્રચ્છન્ન. હવે ડાયરેક્ટ જો પ્રચ્છન્ન લક્ષણ આવ્યા હોય તો આની સ્ટડી હું જલ્દી એટલે કે ક્વિક કરી શકું, એટલા માટે આનો આન્સર આવશે એક કીય વનસ્પતિ પસંદ કરવામાં આવે. જસ્ટ બીકોઝ ઓફ ધ સ્ટડી ઇઝ સો ક્વિક, અને એમાં તરત હું લક્ષણોને જોઈ શકું, એટલે પ્રચ્છન્ન વિકૃતિ એમાં તાત્કાલિક શું થઈ જાય? અભિવ્યક્ત થાય, કેમ કે કાં તો પ્રભાવી હશે કાં તો પ્રચ્છન્ન હશે. ઠીક છે. 50નંબર, ખાલી જગ્યા દ્વારા રેશમ ઉત્પન્ન કરવામાં આવે, પુખ્ત ફૂદુ રેશમને નહીં બનાવે. કેમ કે ઈયળ હોય ને, પાંચમી ઇન્સ્ટાર ઈયળ, પહેલો નાની હોય, મોટી થાય પાંચ ભાગમાં થાય, ત્યાર પછી એ પોતાના લાળ ગ્રંથિમાંથી પેલા શું કહેવાય કે કોશેટોન બનાવે એટલે કે વાયરને બનાવે છે. ક્લિયર? એટલે ફૂદુ નહીં કહેવાય, અંડઘર નહીં કહેવાય. તો વધુ કોણ? ડીંભ જે છે એના દ્વારા રેશમ ઉત્પન્ન થાય છે. મધ એ કેવું હોય? મધ એસિડિક હોય, 3.5 થી 5.5 એની પીએચ. ક્લિયર?
જો દ્વિકીય કોષને કોલસેજનની સારવાર આપવામાં આવે તો કોષ કેવો થાય? કોષ કેવો કહી દીધો? દ્વિકીય. કોણ નથી બનતું? દ્વિધ્રુવીય ત્રાક બનતા નથી. દ્વિધ્રુવીય ત્રાક ન બને તો અહીંયા 2n માંથી શું થઈ જાય? 4n. એટલે કોષ કેવો થઈ જાય? ચતુષ્કીય. ક્લિયર અહીંયા સુધી? પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણનું નિર્માણ ખાલી જગ્યાના કારણે થાય છે. પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણનું નિર્માણ ખાલી જગ્યા દ્વારા થાય છે. કેમ કે કોષો પાસે શું છે? સંપૂર્ણ ક્ષમતા. ચોપન. નીચેનામાંથી કયા પાકો નવા વિશ્વમાંથી ભારતમાં એન્ટર કરવામાં આવ્યા હતા? તો યાદ રાખવાનું, કાજુ, બટાકા અને રબર. સર શું વાત કરો, બટાકા તો આપણે વર્ષોથી ખાય છે. હા, જે તે સમયે બટાકા છે જે એ બહાર દેશથી ભારતની અંદર લાવવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે બટાકાના પ્લાન્ટના જે તે રાજા મહારાજાઓને જે તે સમયે નવા છોડ હોય ને, એ જે તે સમયે ભારતમાં રાજા રજવાડા ચાલતા, તો એને જ્યારે બહારથી કોઈ વિદેશી લોકો ભારતમાં આવે ને, તો રાજાને નજરાણાના સ્વરૂપમાં છોડ ભેટ કરતા. આવું એક બીજું એક્ઝામ્પલ પણ છે. ટીપુ સુલતાનને જે તે સમયે ઓસ્ટ્રેલિયાના વ્યક્તિઓ જ્યારે ભારત તરફ આવેલા ટીપુ સુલતાનના વખતે, ત્યારે એમણે એમને યુકેલિપ્ટસ એટલે નીલગીરીના છોડ લગભગ 16 કે 15 છોડ લઈને આવ્યા હતા. એ એમને ભારતને અંદર ટીપુ સુલતાનને ગિફ્ટ આપ્યા. ટીપુ સુલતાને એને વાવ્યા. અત્યારે તમે ઘણી વખત ઘણા ખેતરમાં જોયું છે, લાંબા લાંબા એકદમ એક સરખા બધા નીલગીરા વાવેલા હોય, રાઈટ? નીલગીરાના કારણે ભારતના ભૂગર્ભીય જળની સપાટી ઘટી. કેમ કે મૂળિયા અંદર સુધી જાય, પાણીનું શોષણ કરીને વધારે ઉસ્વેદન કરી નાખે. ખ્યાલ આવ્યો? એટલે એ જળતાણની પરિસ્થિતિ લાવવા માટે પણ હાલના સમયમાં ભારતમાં એક દૂષણ બની ગયું છે બહારથી આવતી વિદેશી જાત. અમુક સારી છે, અમુક ખરાબ પણ છે, રાઈટ? ઉદાહરણ તરીકે ગાંધારી, લેન્ટાના કેમેરા અને બીજી જળકુંભી. ક્લિયર? ચાલો આગળ વધીએ. લ્યો, આ પાછું આવી ગયું. ટેન ટેન ટેણ. ચાલો, ક્લિયર? 55. ખાલી જગ્યા દરમિયાન ભારતમાં હરિયાળી ક્રાંતિ થઈ 1960 દરમિયાન, યાદ રાખજો. 56. સૂક્ષ્મ પ્રવર્ધનમાં વાયરસ મુક્ત વનસ્પતિ. વાયરસ મુક્ત વનસ્પતિ એટલે તમારે એક જ વસ્તુ ગોતવાની, વર્ધનશીલ પેશી. ધેટ્સ ઇટ, પતી ગયા. 57. નીચેનામાંથી કઈ અસંગત જોડ છે? દૈહિક સંકરણ, બે અલગ કોષોનું જોડાણ સંગત છે. વાહક ડીએનએ, ટીઆરએનએના સંશ્લેષણ માટેનું સ્થાન નથી, એટલે આ અસંગત છે. સૂક્ષ્મ સંવર્ધન, ખૂબ મોટી સંખ્યામાં વનસ્પતિઓનું ઇન વિટ્રો એટલે કે લેબની અંદર ઉત્પાદન, સાચું છે. કેલસ, પેશી સંવર્ધનમાં ઉત્પન્ન થયેલો અવિભેદિત કોષોનો સમૂહ, સાચું છે. એનો મતલબ આપણો આન્સર કોણ થઈ જાય? બી. ક્લિયર? 18. જીવકણ એ ખાલી જગ્યા છે. જીવકણ એટલે પ્રોટોપ્લાસ્ટ, બોલાતા ને આપણે પ્રોટોપ્લાસ્ટ. અને પ્રોટોપ્લાસ્ટ એટલે કોષ દિવાલ વગરનો કોષરસ, એટલે કે કોષ દિવાલ વગરનો. અહીંયા કોષરસ્તર વગરનું એટલે નહીં આવે, કોષરસ્તર તો એમાં હોય. જુઓ 59th ક્વેશ્ચન. સૂક્ષ્મ પ્રવર્ધનની પદ્ધતિ ખાલી જગ્યા છે તો એમાં શું કરીએ છીએ? જીવકણનું સંયુગ્ન નહીં, ભ્રૂણનો બચાવ નહીં, દૈહિક સંકરણ નહીં, પરંતુ એમાં દૈહિક ભ્રૂણજનન કરીએ છીએ. ક્લિયર? અને 60. પશુપાલનમાં બહિર સંવર્ધનના ઉપયોગી પ્રવૃત્તિ છે, કારણ કે બહિર સંવર્ધનથી શું થાય? અંતર સંવર્ધન દબાણને દૂર કરવા માટે ઉપયોગી છે. નુકસાનકારક પ્રચ્છન્ન જનીનોને બહાર લાવે છે, જે પસંદગી દ્વારા દૂર કરી શકાય છે. શ્રેષ્ઠ જનીનોની જમાવટમાં ઉપયોગી છે. અને પ્રાણીઓની શુદ્ધ જાત મેળવવા માટે ઉપયોગ, બહિર સંવર્ધન શુદ્ધ જાત મેળવવા માટે તો નથી, પરંતુ શુદ્ધ જાત મેળવતી વખતે એટલે કે અંતર સંવર્ધન કરતી વખતે ઘણીવાર અંતર સંવર્ધન દબાણ આવે, એને દૂર કરવા માટે ઉપયોગી છે. યાદ રાખજો. ક્લિયર? યાદ રહેશે. તો આ સાથે આપણે નીટ સ્પેશિયલનો ત્રીજો પાઠ પૂરો કર્યો. હવે એક છેલ્લા પાઠ સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.